એટલે યુ નીડ એક્સ્ટ્રા એનર્જી, યુ નીડ એક્સ્ટ્રા નોલેજ. અને વેર ઇઝ ધ નોલેજ? વિદ ઇન યોર સેલ્ફ. તમારે જે જોઈએ છે તમે લઈને જ જન્મ્યા છો, ક્યાંય બહાર જોવાની જરૂર નથી. પણ સાલો ટાઈમ જ નથી. ક્યાં છો? એટલે ઠોકાઈ જશે, શું કહો છો? આખો લોહી પી જાય. તમે જુઓ ક્યાં છો, કેમ જવાબ ના લ્યો, જખ મારવા ના આલ્યો? અરે ફોન ના લો તો કેમ ફોન ના લીધો? પહેલા ટૂંટું વાગ્યું, પછી પીપી થયું. અલા એક ભાઈ છે ને મારી પાસે પૈસા માંગે, તો મને કે અહીંયા તમે ફોન નથી લેતા. મેં કીધું ફોન કોનો? મને કે તમારો. મેં કીધું બિલ કોણ ભરે? કે તમે. તો મેં કીધું લેવો ના લેવો કોની મરજી? કે તમારી. મેં કીધું તો હવે કરતો નહીં. પણ કે અમારે પૈસા લેવાના હોય તો. મેં કીધું ઉધાર નહીં આપવાનું. કેમ? મેં કીધું જા મજા કર, આપ્યું એ ભૂલી જજે. ભયમુક્ત જીવન એટલે લીવ ઇન પ્રેઝન્સ. પણ આખી સિસ્ટમ સાલી એવી સેટઅપ થઈ જાય કે પ્રગતિના, હસતા રહેવાના, મજા કરવાના કોઈ સ્કોપ છોડ્યા જ નથી. કદાચ મારી કોઈ વાતો સાંભળી સાહેબ તમને નવાઈ લાગશે, 80 છોકરા છોકરીઓએ આજે બીજા બે નવા મળ્યા કે સાહેબ તમારી વાત સાંભળીને મેં સુસાઇડ કરવાનું છોડી દીધું. મને એમ લાગ્યું કે લાઈફ ઇઝ સો ગુડ. બે છોકરાઓ છે ને અમદાવાદમાં કાંકરિયામાં 12મા રિઝલ્ટમાં નપાસ થયા, બે તો સુસાઇડ કરવા ગયા. બે કૂદકો મારવા ગયા એટલે પેલા ઊભો રહે કે કેમ, અલા નહીં મરવું કે કેમ, અલા બધું ફરતી ભણવું પડશે, ચાલુ રાખો. જેટલું થઈ ગયું તમે કહો તો હું નીચે આવીને બેહું તો આમ જરા લેવલમાં, ઉપરથી નથી જતું ને. તો મેં સાયન્સ રાખ્યું 12મામાં, ફિઝિક્સ કેમેસ્ટ્રી બાયોલોજી. મારા બાપુજી રેગ્યુલર બધાને ફી આપવા માંડ્યા. એને સોડિયમ, કે પોટાશિયમ, એન એચ ફોર, એચ હાઇડ્રોજન, એજી સિલ્વર, એચજી મર્ક્યુર, સી ક્રુપર, સીએલ ક્લોરાઇડ, બીઆર બ્રોમાઇડ, આયોડાઇડ, એનો ટુ નાઇટ્રેટ, સી એલોથી ક્લોરાઇડ, એમએનઓ ફોર પરમેંગેન, સી એલોથી ક્લોરાઇડ, બધા તત્વો ઘોખી માર્યા. સાઇન્સ સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 10 સ્ક્વેર થીટા. 450માંથી 45 માર્ક આવ્યા. એટલે મારા પ્રિન્સિપાલ કે તારા બાપાને બોલાઈ આવો. મારા બાપાને કીધું ચલો. મને કે શું? એમ તો હેડો નહીં યાર. I got very good parents in my life. હું માનું છું કે દુનિયામાં મને મળ્યા એવા મા બાપ કોઈને નથી મળ્યા સાહેબ. આઈ એમ પ્રાઉડ ઓફ ફોર માય પેરેન્ટ્સ. બધાને એવું લાગતું હોય છે. મારા બાપુજી સ્કૂલમાં એટલે હું ઊભો હતો. મને કે અદબવાળીને ઊભો રહે એટલે હું તો પાછો આમ કહ્યું. ડિસિપ્લિન સ્કૂલમાં. એટલે પ્રિન્સિપાલ કે તમારો છોકરો રખડેલ છે. મારા બાપુજી શું કહે ખબર છે? મિસ્ટર સંભાળીને વાત કરો. મેં તો હવે વાંધો નહીં બાપુ. સાહેબ મારા બાપાએ આ ના કીધું હોત ને તો હું આજે અહીંયા ના ઊભો હોત. મારા રૂપિયાની પથારી ફેરવી કાઢી, મારી ઇજ્જતનું શું? એટલે મારી ઇજ્જતનું શું? મા બાપ છોકરાઓને શું કહે છે? મારી ઇજ્જત બગાડે છે. એટલે એની ઇજ્જતનું તો વિચાર. મા બાપ એમ સમજે છે કે બાળકો આપણા નોકર છે, આપણે એમના માલિક છીએ. સાહેબ આપણે બાળકોના ટ્રસ્ટી છીએ. વી આર નોટ ઓનર ઓફ અવર ચિલ્ડ્રન્સ. આપણે એમના ટ્રસ્ટી છીએ. એને કહેવાનું કે સારું છે આ, ખરાબ છે હવે કૂવામ પડ, તારી જાય મારી થોડી જાય. ના મારી ઇજ્જતનું શું? એ છોકરાની ઇજ્જતનું શું? એક બાળક પહેલી વાર મેળામાં જાય ને પપ્પા મમ્મી જોડે, પપ્પા ચકડોળમાં બેવું હે. ના બેહાય, ચકડીમ બેસ. સારું હેડો. કપડાં લેવા જાય, પપ્પા કાળો બુસટ લેવો. એ કાળો ના લેવાય, ગુંડા પહેરે, ધોળો લે. સારું હેડો. પપ્પા બેટ લઈ આપો. ના લેવાય, મારા મારી થાય, દડો લઈ લે. સાલુ મારે ક્યાં જન્મ લેવો મારા હાથમાં નહીં, મારે કયા ભગવાનને પૂજવા હાથમાં નહીં. મારા બાપા કે ખોડિયારમાં, એટલે મારે. મારા બાપા કે અલ્લાહ તો અલ્લાહ, મારા બાપા કે સંતોષીમાં સંતોષીમાં. મને આઈ હેવ નો ચોઈસ. મારું નામ શું પાડવું મારા હાથમાં નહીં. મારા બાપા કે લલ્લુ તો લલ્લુ. એટલે સાલુ લલ્લુ તો કંઈ નામ છે યાર, ઘરે નામ પડે ચંપક. એટલે એ તો કંઈ નામ છે. આખી જિંદગી બધા ચંપક ચંપક કરે જાય. મારું નામ શું પાડવું હાથમાંની, શું અટક રાખવી મારા હાથમાંની, કયા ભગવાનને પૂજવા હાથમાંની, કયો ધર્મ પાળવો મારા હાથમાંની, કયા કપડાં પહેરવા મારા હાથમાંની, શું ભણવું મારા હાથમાંની, લગભગ લગ્ન કયો કરવા મારા હાથમાંની, મારે શું મંજીરા વગાડવાના. સલાહ કરવા કશું ના દે ને પછી કે છોકરાઓ કોઈ કરતા જ નથી. એટલે હાલા તમે કરવા કયો દો છો? એક એવા સમાજની જરૂર છે કે જ્યાં નાનામાં નાની ઉંમરે બાળક એના સંપૂર્ણ નિર્ણયો જાતે લેતો તૈયાર થાય. આવા સમાજની જરૂર. અને મા બાપ એને એમ કે યસ બેટા ડુ ધીસ. મારી દીકરીએ સાહેબ મને 9મા ધોરણમાં કીધું કે પપ્પા ભણવું નથી. મેં તો છોડ દે સ્કૂલ. મારી બા મારી વાઈફ પણ કે હોય હોય લોકો શું કહે છે. મેં લોકો જાય ચૂલામ, મારી છોકરીનું શું?
અત્યારે મારી દુકરી લો કોલેજમાં લોની પ્રોફેસર છે અને પીએચડી કરે. આપણી સૌથી મોટી તકલીફ શું છે ખબર છે? સ્કૂલ કોલેજોમાં પહેલા બીજા ત્રીજા નંબરનું આપણે બહુમાન કરીએ છીએ. વક્તૃત્વ સ્પર્ધાઓમાં પહેલા બીજા ત્રીજાનું બહુમાન કરીએ. સમાજમાં પહેલા બીજા ત્રીજા. સાહેબ, હું કહું છું જેના છેલ્લા ત્રણ નંબર આવે ને એનું પણ બહુમાન કરો. મારા જેવી નોટો ત્યાં જ ઊભી હોય. સાહેબ, મારું એક ડ્રીમ છે કે એક એવી યુનિવર્સિટી બનાવી છે. તમે જુઓ, પથારી ફેરવીને મરવા, એમને મરવા જ નથી. આ સરકારો સાલી ગમે તે ડફોર બનાવે, પણ રસ્તો બતાવવાની જરૂર. એક એવી યુનિવર્સિટી બનાવી છે કે ત્રણ ટ્રાયલ વાળાને પહેલા એડમિશન, પછી બે ટ્રાયલ, પછી એક ટ્રાયલ, પછી 35%, 36%, 40% એડમિશન ક્લોઝ. સાહેબ, તમે જે સમાજ તૈયાર કર્યો છે ને, પહેલો બીજો ત્રીજો નંબર, એ સમાજના સાલાઓ સૌથી મોટા ચોર લોકો બને. અને જે છેલ્લો નંબર છે ને, એ રિક્ષા ચલાવે, લારી ચલાવે, એક રૂપિયાની ચોરી ના કરે, હપ્તા આપે ને એનું ઘર ઇજ્જતથી ચલાવે, એ રિયલ માણસો. જરૂર છે સમાજમાં ડોક્ટરો એન્જિનિયરોની જરૂર છે, આઈએએસ આઈપીએસ હોશિયાર માણસોની જરૂર છે, પણ સમાજ સામે એનું દ્રશ્ય દેખાય છે કે કોણે શું કર્યું. 5% ચોરો માટે 95% લોકો લાઈનોમાં ઉભા રહે. આ આ આપણે તૈયાર કર્યું. સવાલ એ સાચું છે કે ખોટું મારે એમાં નથી પડવું, પણ દરેક વસ્તુ માટે માણસનો મૌલિક વિચાર તો કરતો હોવો જોઈએ. પણ સ્કૂલ કોલેજોમાં આનો સત્યાનાશ કરી નાખ્યો છે, બધું જ ખોટું શીખવાડીને. એટલે તમે ક્યારેય કોઈ ચીજ સામે ઊભા થઈને બોલો જ નહીં. તમે એટલી પરોજણોમાં, એટલી પ્રોબ્લેમમાં તમને મૂકી દીધા છે કે તમે બીજા કોઈ પ્રોબ્લેમ જોઈ શકો જ નહીં. સવારથી સાંજ સુધી પરીક્ષા, ભણતર, એજ્યુકેશન, બે ટાઈમ પૂરું કરવાનું. સાલા સ્કૂલ કોલેજોમાં પૂછે જ્ઞાતિ, પછી નીચે પૂછે પેટા જ્ઞાતિ. એટલે આ નોટ નથી દેખાતી તને? હું બ્રાહ્મણ હોઉં કે મિયા ભી, તને ફરક હું પડે? મને સમજા. ખરેખર આપણા નામ શું હોવા જોઈએ ખબર હે? GJ5-1, GJ5-2, GJ5-3, GJ. સાલો પ્રોબ્લેમ જ પૂરો થઈ જાય. સાહેબ, ધર્મ અને સેક્સ આ બે વ્યક્તિગત ખાનગી હોવા જોઈએ. હું મારા બેડરૂમમાં શું કરું કોઈને ના કહું, તો હું કયો ધર્મ પાળું એ પણ હું કોઈને ના કહું. અને એ દિવસે આ દેશની પ્રગતિ થશે. પણ એમની સલાહોની દુકાનો જ આની ઉપર ચાલે છે, એટલે એ તો જપશે નહીં. ચાલુ રાખો. મૂળ વાત શું છે કે એક લોખંડનો ટુકડો હોય ને સાહેબ, તો 10 રૂપિયા કિલો ભંગારમાં વેચાય, પણ જો એની છરીઓ બનાવી દો ને, તો સાહેબ 10,000 પેદા થાય. અને એમાંથી 100 ટાંકણીઓ બનાવો તો 1,00,000 પેદા થાય. અને એમાંથી પણ જો એના આવી ઘડિયાળના કોઈ કાંટા બનાવી દો, તો 10,00,000 પેદા થાય. કિંમત લોખંડની છે કે ઘડતરની? સાલું થતું જ નથી. આપણું ઠૂંઠા જેવો ને ઠૂંઠા જેવો શું છે? સાલા બળદિયાની જેમ ભેડ ભેડ કરે, થાક. અને પછી દુકાન ખુલે નહીં એટલે પાણીપુરી ચમચી થી ખાયો. આ સાલો યુવાન, આ સમાજ, આ સરકારો. સમાજે છે ને વ્યવસ્થા કરી છે કે કોઈ બચવો ના જોઈએ, કોઈ હસતો ના રહેવો જોઈએ, કોઈ મજામાં જીવતો. બાકી તમને ખબર છે સાહેબ, રોજ સવાર પડે ને સાલું એમ થાય કે પૈસા જોઈએ, અને આજે પથારીમાં પડીએ ને તો એમ થાય કે સાલી શાંતિ જોઈએ. અને શાંતિ પૈસાથી આવતી નથી. અને સાહેબ, પૈસામાં અને સેક્સમાં તાકાત હોત ને તો બૌદ્ધ, મહાવીર અને પૈગંબરે છોડ્યા જ ના હોત. લખ લૂંટ હતું, મેળવી શક્યા હોત. એ જરૂરી છે. પૈસા ખુદા તો નહીં, ખુદા છે કમ બી, પણ એટ સર્ટન લેવલ. વોટ ઇઝ લાઈફ? પહેલાં પોતાના માટે જીવો, પોતાના પરિવાર માટે જીવો, પોતાની કોમ માટે જીવો, અને 50 વર્ષ થાય એટલે બધું જ સમાજને પાછું આપી દો. આનું નામ છે સાહેબ જીવન. સાલું મરી જઈએ ને 5,000-50,000 લોકો ના આવે, સાલું જીવ્યું બેકાર છે. તમે આવજો પાછા, કાં તો અહીંયા શોક સભા રાખજો, હું જોઈ લઈશ ઉપરથી. આ તો સાલા કોઈ મરી જાય ને તો શું લખે ખબર? સ્વર્ગસ્થ. એટલે નર્કમાં કોઈ જતું જ નહીં, બધા સ્વર્ગસ્થ જ લખે. ચોરમાં નો ચોર મરી જાય, દારૂ વેચવાનો તો કે સ્વર્ગસ્થ. હું તમારા ઘરે આવું ને કે સંજયભાઈ આવો, તો ઘરમાં નવી ચાદરો આવો સાહેબ, અને આપણે ફાટેલી મૂકતા હોઈએ. સંજયભાઈ આવે નવા કપડાં કાપી, સાહેબ બોર્ન ચાઇના, હમણાં જ લાવે દુબઈથી, અને આપણે તૂટેલીમ પીતા હોઈએ.
પપ્પા હોય ઘરમાં બેઠા હોય, ગંજીમાંથી શ્રીલંકા દેખાતું હોય, અંગૂઠામાંથી મોજામાંથી અંગૂઠો બહાર હોય, મમ્મી હોય તો ઘરમાં તો કામવાળી કંઈ ઘરવાળી કંઈ ખબર જ ના પડે, ચણિયાનો છેડો લટકતો હોય, ગાઉનનો કલર ઉડી ગયો હોય, ઘણીવાર તો લોચા થઈ જાય, હાલા બૈરીના કપડાં કામવાળી પહેરી પડતી હોય. તમે જુઓ, તમે અહીંયા આવતા ને તો કબાટ ખોલ્યું, આ પહેરું આ પહેરું, પહેરેલું કાઢ નાખ્યો, જામતું નથી, બરાબર તૈયાર થઈ લગ્નમાં કે ફંક્શનમાં જાય, એનું ધ્યાન શેમાં, કેટલા લોકો મને દેખે છે. અને ઘરમાં તો સાવ ખટારા જેવા. સાહેબ મારા લગ્ન થયા ને મેં સુહાગ રાતે મારી વાઈફ જોડે એક જ શરત મૂકી, મેં કીધું ઘરમાં રોજ નવા કપડાં પહેરવાના. મન કે કેમ, મેં કીધું તું મને ગમવી જોઈએ, ગોમને ગમવી જોઈએ. અરે યાર, ટીવી સિરિયલોમાંથી એટલું તો શીખો કે ઘરમાં ટનાટન રહેવાનું, મસ્ત રહેવાનું. તો આ પતિ પત્નીઓ એકબીજાને ગમતા નથી, બાજુવાળી ગમે છે, એનું કારણ આ જ છે. સાચું કહું છું,